भरूच જિલ્લામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આમોદનગરમાં છઠના દિવસે 2,42,00,000 રૂપિયાના વિકાસના કામો આમોદનગરને ભેટ. આમોદનગરમાં 2,42,00,000 રૂપિયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના હસ્તે 2,42,00,000 રૂપિયાનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. જંબુસર આમોદ ધારાસભ્ય ડીકે સ્વામીની 2023-24ની ગ્રાન્ટ તથા 15% વિવેકાધીન 2024-25ની ગ્રાન્ટ તથા ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાની 17મી લોકસભા અને 2023-24 સ્વચ્છ ભારત મિશન 2.0 નિર્માણ ગુજરાતની ગ્રાન્ટ અને વ્યવસાય વેરા 50% 2023-24ની ગ્રાન્ટની આમોદ નગરપાલિકાના વિકાસના કામોમાં ફાળવણી કરવામાં આવી હતી. આમોદનગરના અનેક વિસ્તારોમાં જુદા જુદા અને અલગ અલગ કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ નાયક, પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, કારોબારી સમિતિના અધ્યક્ષ ગીતાબેન પટેલ, ઇન્જિનિયર કિરણભાઈ મકવાણા, ચૂંટાયેલા નગરપાલિકાના સભ્ય સહિત સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જાવેદ મલિક, ભરૂચ, આમોદ ન્યૂઝ ટુડે. આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારની ગ્રાન્ટ તેમજ માનનીય સાંસદ એવા મનસુખભાઈની ગ્રાન્ટ તેમજ ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી આમોદ નગરપાલિકાના વિકાસના અનેક કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં 2,42,00,000 જેટલી મોટી રકમના આજે વિકાસના કામોનું જ્યારે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે આજના દિવસે હું નગરપાલિકાના તમામ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર આમોદ ખાતે અનેક વિકાસના કામો થવાના છે. તો આજે જ્યારે આમોદ ખાતે 2 પિકઅપ સ્ટેન્ડ તેમજ અનેક રોડોના તેમજ મંદિરોના શેડોનું કામ આજે જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે હું તમામ આમોદની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નવા વર્ષે પણ શુભેચ્છા અને આવનારું વર્ષ આમોદ ખાતે ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી.